પણ આવો પ્રશ્ન બન્યો હતો અને આવા વીજળીના પ્રશ્ન ત્યારે જ બને છે કે જ્યારે ખેડૂતોને વીજળીની તાતી જરૂરિયાત હોય પાણીની જરૂરિયાત હોય અમે થોડા દિવસ પહેલા રજૂઆત કરીએ અમારા ઉત્તર ગુજરાતની અંદર કેનાલોમાં પાણી બંધ કર્યું હતું અત્યારે ઘઉં જેવા વાવેતર હોય એને છેલ્લું પિયત કરવાનું હોય અને એવા સમયે તમે વીજળી ના આપો કે પાણી ના આપો એના લીધે ખેડૂતોનો પાક સુકાઈ જાય અને એને માના મહા મહેનતે જે પૈસા રોક્યા હોય એનું ઇન્વેસ્ટ કર્યું હોય બિયારણના પૈસા ખેતીના ડીઝલના આ બધા પૈસા એ છેલ્લા ટાઈમે એક પાણી ના મળે એટલે ખેડૂતને મોટું નુકસાન થાય એટલે ઘણા સમયથી આ પ્રશ્ન ચાલી રહ્યું છે અને સરકારે જો ખેડૂતોના હિતની વાત કરતા હોય હું બંને મંત્રીઓને ફરી ભલે અમે બેન કોંગ્રેસમાં રહ્યા પણ રાઘવજીભાઈ પટેલ અને કનુભાઈને અભિનંદન આપીએ છીએ કે પહેલીવાર અમારી સાથે આવો પોઝિટિવ વર્તાવ થયો છે અને બંને પોઝિટિવ છે ત્યારે એમને અધિકારીઓ પર કંટ્રોલ રાખી અને જો આ આ મીડિયા અને થઈ હોય તો કાયમ માટે આવું પ્લાનિંગ થઈ શકે અને જયારે ખેડૂતોની આવી સિઝન હોય ત્યારે જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે અને આ ખેડૂતોમાં સંતોષ પેદા થાય છે અને ખેડૂતોએ કરેલો ખર્ચ

બિલકુલ હાર્દિક પણ જોડાયેલા છે હાર્દિક હું આપને પૂછવા માંગીશ કારણ કે આપ જે ત્યાંની પરિસ્થિતિ છે આપની સાથે તમામ ખેડૂતો પણ છે અને બહુ લાંબા સમયથી જે વાતની તે રાહ જોઈ રહ્યા હતા તે હવે થઈ રહી છે તેમને પાણી મળશે વીજળી મળશે ખેડૂતો શું કહી રહ્યા છે કેટલા ખુશ છે આ નિર્ણય બાદ અને શું કહી રહ્યા છે તે ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લો જે છેવાડાનો જિલ્લો છે પરંતુ જે પ્રકારે ખેતીને આધારિત આ જિલ્લો છે તેવી સંજોગોમાં વીજળી ખૂબ મહત્વનું પાસું છે ત્યારે અનિયમિત વીજળીના કારણે છેલ્લા કેટલા દિવસોથી ખેડૂતો આક્રોશમાં હતા ગુસ્સામાં હતા પરંતુ હવે સરકારે ખેડૂત તરફી નિર્ણય લીધો છે ખેડૂતો સાથે છે એમને પૂછીશું સરકારે નિર્ણય લીધો છે કે આઠ કલાક તેઓ સરંગ વીજળી આપશે તમારું શું માનવું છે કે આ યોગ્ય સમય છે નિર્ણય લેવાનું કે મોડું થઈ ગયું છે આમ જોવા જઈએ તો થોડું મોડું થયું છેલ્લા એક સપ્તાહથી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર વીજળીના સમસ્યાને લઈને મોટા પ્રશ્નો છે ખેડૂતો દ્વારા વિરોધ પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને આ સમસ્યા અંગે રાજ્ય સરકારે મંત્રીશ્રીઓએ નોંધ લીધી છે અને અમને આશા છે કે એમને જે નોંધ લીધી છે એ પ્રમાણે સમયસર વીજળી મળે ગઈકાલનો જ મારો અનુભવ કહું તો સાડા ચાર વાગે વીજળી આવી હતી છ વાગ્યા સુધીની અંદર ત્રણ વખત ટ્રીપ થઈ હતી હું તો પોતે હાજર જ હતો એટલે આવું ન બને અને જે કંઈ મળે એ સમયસર મળે વ્યવસ્થિત મળે ખેડૂતોના પ્રશ્ન પ્રત્યે સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે એનો અમને આનંદ છે પણ એનો અમલ થાય અને અધિકારીઓ એનું સંચાલન સારી રીતે કરે એવી અમે સૌ અપેક્ષા રાખીએ છીએ જો અનિયમિત વીજળી હોય તો અહીંયા પાણીની કેવી રીતે પાણી ખેડૂતો લઈ શકે છે અનિયમિત વીજળીના કારણે લગભગ અત્યારે

તેટલા સમયમાં મર્યાદિત પ્રમાણમાં જેની જરૂર છે તે મળવી જોઈએ કિરીટભાઈ દરેક જે વાત હોય છે તેના સકારાત્મક નકારાત્મક બંને પાસા જોવા મળતા હોય છે અહીંયા કિરીટભાઈ સકારાત્મક વાત એ પણ છે કે સરકારે વિપક્ષની સાથે મળીને વાતચીત કરી છે નિર્ણય લીધો છે સાથે સાથે એ વાત પણ ન નકારી શકાય કે વિપક્ષ દ્વારા પણ આ વાત વારંવાર ઉઠાવવામાં આવતી હતી કઈ રીતે જુઓ છો શું આ પણ એક કારણ છે કે આ જે ડિસિઝન લેવામાં આવ્યું છે તેની પાછળનું બેન મેં કહ્યું એમ કે આ સાડા ચાર વર્ષની અંદર જો આ સકારાત્મક રાજકારણ કહી શકાય અને એક તંદુરસ્ત રાજનીતિ કહી શકાય એનો પહેલીવાર અમને અહેસાસ થયો છે અને આવું રાજકારણની અંદર હોવું જ જોઈએ એ જો વિપક્ષના ધારાસભ્યો અવાજ ઉઠાવે તો એવું નહીં માનવું કે એ ખોટા જ હોય કેમ કે લોકો વિપક્ષના ધારાસભ્યો સુધી ઝડપી પહોંચી શકે છે સત્તાધારી પક્ષ કદાચ એના ધારાસભ્યો વાત નથી સાંભળતા એટલે જ્યારે વિપક્ષ રજૂઆત કરે ત્યારે ગંભીરતાથી એ સત્તા પક્ષે લેવી જોઈએ અને એનું આજે સારું ઉદાહરણ મળ્યું છે અને એક બીજી વાત બેન પણ અમારી જે ચર્ચા થઈ એની અંદર એક મહત્ત્વનો મુદ્દો હતો અમારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કે એ જે વીજળી આપતા હોય છે એ એ સવારે ત્રણ વાગ્યાથી કે બપોરે આઠ નવ વાગ્યા સુધી આપવા આપતા હોય છે એના લીધે ખેડૂત રાતે કદાચ ઊંઘી શકતો નથી એ પણ અમારી ચર્ચા થઈ કે તમે જે વીજળી આપો એ જે છ વાગ્યાથી કે બાર વાગ્યા સુધી કે એક વાગ્યા સુધી આપો અથવા સવારે છ વાગ્યાથી કે તે બપોર સુધી આપો એવો સમય પસંદ ના કરો કે ખેડૂત રાતે સુઈ ના શકે અને દિવસે કામ ના એ કામના કામ પણ ના કરી શકે અને બીજું એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા થઈ કદાચ તમે કોઈ નહીં કહેવાય કે પહેલાં ગામની અંદર જે ગામતર હતું જેનાથી આજુબાજુ લોકો ખેતરની અંદર રહેવા માટે ગયા છે એટલે ઘણીવાર ખેતરની અંદર જે ખેડૂતો હોય છે એને વીજ કનેક્શન મળતું નથી એને અને એને મોટા પૈસા ભરવા પડે છે આની પણ અમે મેં વાત કરી તો એની અંદર પણ સરકારે સકારાત્મક વાત કરી માનનીય મંત્રીજીને એમને કહ્યું કે તમે આ વિધાનસભા પતે એના પછી આવો કે જે લોકો ખેતરમાં રહે છે કાયમ માટે વસવાટ કરે છે એમને પણ સારી પ્રમાણમાં વીજળી મળી શકે અને સૂર્ય પેલી જે દિવસની વીજળીનો કે ચોવીસ કલાક વીજળીનો લાભ મળી શકે એના માટે પણ મંત્રીએ સારી વાત કરી છે એટલે ફરીથી જે આ ગુજરાતના રાજકારણની અંદર એક નવ નવો નવી પહેલ શરૂ થઈ છે એને અમને અમે આવકારીએ છીએ સારી રીતે આવકારીએ છીએ જી બિલકુલ કિરીટભાઈ આપણે આશા રાખીએ કે અત્યાર સુધીની જે સમસ્યાઓ હતી ખેડૂતોની અને તમામ લોકો જે પ્રયાસ કર્યા હતા તે પ્રયાસ જે હવે સફળ થયો છે અને તેનો પૂરેપૂરો ફાયદો છે તે ખેડૂતોને મળી રહેશે તો તમામ જે લોકો જોડાયા છે તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર અને હવે ખેડૂતોને વીજળી મળી રહેશે પાણી મળી રહેશે તેવી વાત સરકાર દ્વારા કહેવામાં આવી છે જે સમસ્યા અત્યાર સુધી હતી તે સમસ્યાનો અંત આવશે અને સકારાત્મક વાત એ પણ કે વિપક્ષ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી થઈ શકે છે સમાચારમાં હાલ મારી સાથે બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર